ઇજિપ્તની રાજધાની કાહિરાની આ ઐતિહાસિક વિરાસત, કાહિરાની નાઇલ નદીના આ તરતા ઘરો, હવે કાહિરાની આ ઐતિહાસિક ધરોહર ઇતિહાસના પાનાઓમાં ગુમ થઈ જવાની અણી ઉપર છે. કારણ કે અહીંના સત્તાધીશો આ જગ્યાને મોટા પાયે પુનઃવિકસિત કરવાની યોજના બનાવી રહ્યા છે, અને તેમની આ યોજનાની દ્રષ્ટિએ આ તરતા ઘરો કે હાઉસબોટ્સ સુંદર તસવીરમાં લાગેલા ડાઘ સમાન છે. નાઇલ નદીમાં તરતા આ વિવિધ રંગોવાળા ઘરોએ વર્ષો સુધી નાઇલના કિનારાની શોભા વધારી, અને ઇજિપ્શિયન રાજધાનીની ભાગદોડથી દૂર જવા માંગતા સ્થાનિકો માટે બિલકુલ સ્વર્ગ જેવું સ્થાન બની રહ્યા. પણ હવે સત્તાધીશો તેમની વિકાસ યોજનાને અમલમાં લાવતા આ તરતા ઘરોને તોડી નાખવાની તૈયારી કરી રહ્યા છે. નાઇલ નદીમાં છેલ્લા બચેલા 30 જેટલા તરતા ઘરોના માલિકોને તંત્ર તરફથી તેમના ઘર ખાલી કરવાની નોટિસ પણ મળી ગઈ છે. અહીં આવી જ એક હાઉસબોટ જાણીતા બ્રિટિશ ઇજિપ્શિયન નવલકથાકાર અદાફ સૌફની પણ છે. અદાફે કહ્યું કે આ હાઉસબોટ ખરીદવી એ તેમનું સપનું હતું, અને તેમના જીવનના છેલ્લા દિવસો અહીં પસાર કરવાની તેમની ઈચ્છા હતી. સદીઓથી માનવ સભ્યતાના ઇતિહાસનો મહત્વનો ભાગ રહેલી નાઇલ નદીના આ તરતા ઘરોએ ઇજિપ્તની સંસ્કૃતિમાં ખાસ સ્થાન જાળવ્યું, અને અનેક વિશ્વ પ્રસિદ્ધ લેખકોની વાર્તાઓમાં તેનો ઉલ્લેખ થતો આવ્યો છે. ઇજિપ્શિયન સિનેમાના સુવર્ણયુગની અનેક ક્લાસિક ફિલ્મોના અનેક દ્રશ્યોના ફિલ્માંકન અને ફિલ્મના કથનનો મહત્વનો ભાગ રહ્યા છે નાઇલ નદીના આ ઐતિહાસિક તરતા ઘરો. અનેક હસ્તીઓએ આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે અભિયાન ચલાવ્યા, પણ હવે શહેરી વિકાસની દોડમાં નાઇલ નદીના આ તરતા ઘરો જલ્દી જ નાઇલના દ્રશ્યપટલ પરથી ભૂંસાઈ જવાની અણી ઉપર છે.